वितरागाय नमो वितरागाय नमो अरिहंतानं नमो सिद्धानं नमो आयरियानं नमो वज्जायानं नमो वज्जायानं नमो लोये सव साहुनं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सब पाव प्रणासनो सव पाव प्रणासनो मंगलानंच सर्वेसिम मंगलानंच सव्वेसिम परमं हवै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय। ॐ नमः शिवाय जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। यही सच्चेदार महात्माओं, कोई ने क्वेश्चन छे? तो अपने महेंद्र आनंद जी, अपने थोड़ा टाइम पहला परेशान है जो सत्संग, तो एम कहू थे कि आप पांच आज्ञा केवी रीतना अपने वापरीए छे, आप्तपुत्र केवी रीतना वापरे छे दिवसना, ये थोड़ी बातचीत करो। કેવું છે કે પાંચ આજ્ઞા તો મૂળ સમજી લેવાની છે, બરાબર। એમાં પહેલી જે આજ્ઞા છે આપણે જે રિલેટિવ ભાગની, રિલેટિવ થી હું મહેન્દ્ર છું, એ આજ્ઞા પહેલી બરાબર સમજી લેવી પડે, કારણ કે રિલેટિવ થી જ બંધાયેલા છીએ। અને રિલેટિવ અને રિયલ બંને એક સાથે જ હોય, એકલી કોઈ ચીજ હોય શકે નહીં, કારણ કે રિલેટિવ ની અપેક્ષા રિયલ છે, રિયલ ની અપેક્ષા રિલેટિવ છે। રિલેટિવ ની આજ્ઞા જો પહેલી વ્યવસ્થિત સમજાઈ જાય આપણને, તો આ રિલેટિવ બન્યું કેવી રીતે, કયા આધારે કયા રિલેશન થી બંધાયેલા છીએ, કારણ કે જે કઈ આપણે આપણા ઘરમાં આપણા સમાજમાં જે કઈ બધા ભેગા થયેલા છે, એકબીજાનું ઋણાનું બંધ ચૂકવવા માટે ભેગા થયેલા છે, અને ઋણાનું બંધ થી બંધાયેલા। ઋણાનું બંધ એટલે શું? ઋણ એટલે દેવું, એકબીજાના લેણા દેણા જે છે એ ચૂકવવા માટે ભેગા થયેલા છીએ અત્યારે। કોઈનું આપવાનું હોય, કોઈનું લેવાનું હોય, જે કઈ હિસાબ આવેલા છે હિસાબ ચૂકતે કરવાના છે। પણ આ રિલેટિવ ભાગ સમજાતો નથી, એટલે જયારે એકબીજાનો હિસાબ આવે છે ત્યારે એક્સેપ્ટ થતું નથી, એમ આને કેમ આવું કર્યું, આને કેમ આવું કર્યું, આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, એ બધા ક્લેમ ઉભા રહે છે। હવે ખરેખર કરે છે કે બની રહ્યું છે? કોઈ કરનાર નથી, ઈટ હેપન્સ, આ બની રહ્યું છે, પણ એ વસ્તુ આપણને એક્સેપ્ટ થતી નથી, ત્યાં તરત જ આપણે ક્લેમ મૂકી દઈએ છીએ કે એને આમ કર્યું, એને આવું કરવું જોઈએ, આ ના કરવું જોઈએ, તરત બધા એ ક્લેમ આવે છે। જો રિલેટિવ બરાબર સમજી જાય કે મારા હિસાબથી જ આવ્યું છે, આ જે બી સંજોગ ભેગો થયો છે, મારું કઈ આગળનું દેવું છે, આગળનું ઋણાનું મન છે, એનાથી જ આવેલું છે, અને આ બધા સંજોગોમાં હું ભૂલ વાળો છું, તો કોઈનો ક્લેમ, કોઈની પર આપણો ક્લેમ ઉભો રહે ખરો? ના રે, તો વ્યવસ્થિત એક્ઝેક્ટ સમજાઈ જાય કે નહીં? આપણને સ્વીકાર થઈ જાય ને વ્યવસ્થિત નો? તો વ્યવસ્થિત નો સ્વીકાર થઈ જાય તો સંભાવી નિકાલ કરવો પડે કે થઈ જાય? થઈ જાય, થઈ જાય, ખ્યાલ આવે કે નહીં? એટલે કોઈ જગ્યાએ કરવા પડવું નથી, કરવાનું છે જ નહીં, ફક્ત સમજ સમજ કરવાનું છે, અને આ બધા આજ્ઞા
આપણા વ્યવહારમાંથી જ સમજાશે, બીજા કોઈના વ્યવહારમાંથી નહીં સમજાય. તમે દાદા ભગવાન નું વાંચો, કૃષ્ણ ભગવાન નું વાંચો, મહાવીર નું વાંચો, ગમે તેનું સાંભળશો, ગમે તેનું વાંચો, પણ એ એમાંથી નહીં સમજાય, આપણા પોતાના વ્યવહારમાંથી જ સમજાશે. મારી સામે આ વ્યવહાર કેમ આવ્યો, મારું કયું ઋણ બધું માર્યું અને મારાથી આવો વ્યવહાર કેમ થઈ ગયો, કે મારી કઈ એવી સમજણની કચાસ હતી કે મારાથી આ વ્યવહાર થઈ ગયો, જે મને પણ નથી ગમતો બીજાને પણ નથી ગમતો એ વ્યવહાર. સમજી જાય તો બધું ઓટોમેટિક પછી આજ્ઞા આવી જશે. પહેલી આજ્ઞા જગત્યાની, પહેલી રિલેટિવ ની કેમ મૂકી, રિયલ કેમ ના મૂકી? રિયલ ભાગ તો પહેલા પણ શુદ્ધ હતો, આજે પણ શુદ્ધ છે, ભવિષ્યમાં શુદ્ધ જ રહેવાનું છે. જે કઈ અશુદ્ધિ છે રિયલિટી ભાગમાં છે. બરાબર, એ સમજાઈ જાય તો પાછી આગળ ઈઝી થઈ જાય છે. બરાબર, રિલેટિવ્સ નહીં સમજાય તો વ્યવસ્થિત પણ એક્સેપ્ટ નહીં થાય, કારણ કે આપણું ક્લેમ જ એમ હશે કે આણે આવું કર્યું, આણે તેવું કર્યું, આ મને હેરાન કરે છે, આ મને હેલ્પ કરે છે, એવું જ થાય છે. કોઈ મને નુકસાન કરે છે તો પણ મારો હિસાબ છે, કોઈ હેલ્પ કરે છે તો પણ મારો હિસાબ છે. બરાબર છે, જો આ વાત સમજી જશે તો ક્યાંય કોઈના માટે ક્લેમ ઉભો નહીં હોય જગતમાં. બરાબર, ના, મુક્ત થવાનો એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. શું લાગે? બસ બરાબર છે. આપણે સમજણ ની વાત કરી પણ એક ક્વેશ્ચન છે લઈ લઈએ, પછી આપણે સમજણ ઉપર પાછા આવીએ આપણે. બરાબર. સુમિત્રાબેન, જય સચ્ચિદાનંદ મહેન્દ્રાનંદજી. હા, જય સચ્ચિદાનંદ બોલો. અનુભવ 33 70મું સૂત્ર, સમય એટલે આત્માનો વિશુદ્ધ પણ. મૂળ સામાયિક નો મીનિંગ શું છે? સમય. શું આ ફરીથી બોલો તો, ફરીથી બોલો સુમિત્રાબેન, ફરીથી બોલો. સમય એટલે આત્માનો વિશુદ્ધપણું. એટલે ખરેખર આત્માને જ સમય કીધેલો છે. ખ્યાલ સમય ને બીજા શબ્દોમાં આત્મા ને સમય બીજા શબ્દોમાં સમય કીધેલો છે. આ ટાઈમ ના મીનિંગ માં નથી. આત્મા ના અર્થમાં છે સમય. બીજી એક સૂત્ર છે 3247, એ ફોન માં આવેલું, મોબાઈલ માં.
મારો ઇફેક્ટિવ શબ્દ જો સમજી જાય તો મોક્ષ થાય. મારો ઇફેક્ટિવ શબ્દ ઇફેક્ટિવ ઇફેક્ટિવ શબ્દ સમજી જાય તો મોક્ષ થાય. શેમાંથી બોલાય છે તમે? મોબાઈલ માં આવ્યું હતું. હે? મોબાઈલ માં. ના, મોબાઈલ માં કોણે મોકલેલું છે? પણ ખોલો એમનો કયો નંબર છે? 3147. મારો ઇફેક્ટિવ શબ્દ સમજી જાય તો મોક્ષ થાય એવું છે. હવે આ આખું જગત ઇફેક્ટિવ છે, ઇફેક્ટ વાળું છે. ઇફેક્ટ છે તો એ પરિણામ રૂપે છે, તો પરિણામમાં કોણ દોષિત છે? કોઈ દોષિત છે જ નહીં. પરિણામ છે એટલે દોષ કહેવાય જ નહીં. તો આખું જગત નિર્દોષ થઈ ગયું કે નહીં? આખું જગત ને તમે નિર્દોષ જોશો અને પોતાનો દોષ દેખાશે તો મોક્ષ થઈ જશે કે નહીં? આખું જે જન્મ થી મરણ સુધી બધી જ ઇફેક્ટ છે. બરાબર, પરિણામ રૂપે છે બધું જ. હા હા, બરાબર. ઓકે, હા હા, બરાબર, સમજણ પડી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સૌરભ, હા બોલો સૌરભ. જય સચિદાનંદ. હેલો. હા બોલો બોલો. દીપકાંજલ, મારે છે ને એક પદ ની બે લાઈન સમજવી છે. જે ઓલું પદ છે કે ઝડપી લો ઘોડો અટકે છે ત્યાં અટકણ છે, એની બે લાઈન સમજવી છે. એમાં એમ લખેલું છે કે નાટકીય વ્યસની કામીએ જાણે અડ્ડો ને ક્યાં કઈ પોડો છે, મેક વોટર નું બહાનું કાઢે, કાઢી માગે, કાઢી ભાગે ત્યાં અટકણજો. દીપકાજી સ્ક્રીન પર મુકાશે? હા, જે એક કાઢું છું. એક જ મિનિટ થઈ ગયા, આવી ગયો.
બોલો હવે એમાં કયું છે એમાં બીજી છે બીજી જે કડી છે ને બીજી લાઈન ઈ વાળી નાટકીય વ્યસની કામી એ જાણે અડોને ક્યાં કઈ પૂરો છે એક કારણ કારણું કાળી ભાગે ત્યાં અટકણ જો હા જે નાટકીય છે વ્યસનીઓ છે કામી છે ખરા એ બધું જાણતા કે કઈ કઈ જગ્યાએ અડ્ડો છે કઈ પોળમાં બધું મળી જાય છે ક્યાં ક્યાં બધું મળશે હવે એને અહીંયા બેસવું ગમતું ના હોય તો બાથરૂમ જવાનું મેઇન કોર્ટે જવાનું બહારનું કાઢીને પછી ત્યાંથી ભાગી જાય ઓકે એટલે અહીંયા એની અટકણ છે કે ગમે તેની જે પહેલા એને ભોગવી લેવું છે કઈ કરી લેવું છે પણ આ અંતસ્કરણના સંદર્ભમાં સમજવાનું છે કે કેવી રીતે છે નહીં એટલે આ બધી જે છે કઈ કઈ અટકણો છે બધી અલગ અલગ રીતે આપણી જે અટકણો છે જે આપણને મોક્ષે જવા દેતું નથી આપણો ધ્યેય છે મોક્ષે જવું છે પણ કઈ અટકણ છે આપણને જ્યાં અટકી રહ્યા છીએ આ જગ્યાએ અટકી ગયા છીએ એના આધારે આખો સંસાર ઉભો થઈ જાય છે ખ્યાલ આવ તો આ બહાનું કાઢી ભાગે એટલે એનો અર્થ શું કહેવા માંગે છે કે આપણે એ વસ્તુને જોઈને એને ઓલું એવી રીતે બિહેવ કરીએ છીએ કે આપણને ખબર છે અને આપણે એની પર ફોકસ નથી કરતા એ એવી રીતે સમજવાનું છે નહીં એટલે તમને આપણે પોતાના ધ્યેય માટે જે જે કઈ કરવા જેવું હોય ત્યાંથી આપણે આપણે ધ્યેયથી દૂર ભગાડે એવી જગ્યાએ આપણે ભાગી જઈએ કારણ કે આપણે પેલામાં સુખ માની લીધેલું છે મૂળ એને સુખ જોઈએ છે આમાં સુખ છે આમાં સુખ છે આમાં સુખ છે ખરાબ કોઈને લક્ષ્મીમાં સુખ લાગે છે કોઈને શ્રીમાં સુખ લાગે છે કોઈને વ્યસનમાં સુખ લાગે છે જ્યાં જ્યાં સુખ માનેલું છે એને ધ્યેય ચુકાઈ દે છે પણ એ સુખ મેળવવા માટે પછી ગમે તે બહારનું કાઢી ત્યાં જતો રહેશે ખ્યાલ આવ કે નહીં હા તો ત્યાં જાગૃતિ પછી કેવી કેવી ટાઈપની હોવી જોઈએ એવું હોય કે તમે તમને સત્સંગમાં જવાનું કે સત્સંગમાં એ તમારા ધ્યેય માટે જવાનું છે તમારા ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે જવાનું છે સમજવા માટે જવું છે પણ તમને પિક્ચરમાં સુખ લાગતું હોય સત્સંગ છોડીને પિક્ચર જોવા જતા રહેશો કે નહીં હા બરાબર ખરાબ નહીં ક્રિકેટ મેચમાં સુખ લાગતું હશે ક્રિકેટની મેચ ચાલતી હશે ફાઇનલ ચાલતી હશે તો સત્સંગ છોડીને ત્યાં મેચમાં મેચ જોવા જતા રહેશો કે નહીં તો અહીંયા તમારી અટકણ છે ને કે તમને સત્સંગમાં બેસવા નહીં દે એ અટકણ એવી છે કે તમને સંસારમાં ભટકાઈ જશે હવે આ જ્ઞાન પ્રાપ્તિ પછી જ્ઞાનમાં જે પ્રજ્ઞા શક્તિની જે સૂઝ મળે છે પ્રજ્ઞા શક્તિ દેખાડે છે તો એમાં એવી આ જે અટકણો કે એવી કઈ વીકનેસ આવે છે તો એમાં આપણે પછી કેવી રીતે એટલે રહેવું જોઈએ અરે આ આવે ત્યારે ને આપણને ખબર છે કે આમાં આજ્ઞામાં રહેવા નથી દેતું એ આપણે એટલું એટલા સુધી જોઈ શકીએ છે બરાબર છે પણ આપણને વધારે ઇન્ટરેસ્ટ એમાં છે તો આપણે કોને વસ્તુ કઈ વસ્તુને વધારે મહત્વ આપેલું છે જીવનમાં એ પ્રમાણે તમે ખેંચી જશો ત્યાં આગળ તમે જ્યાં આગળ ખેંચાવો છો ત્યાં તમને એ વિચાર આવવો જોઈએ ને કે આ વસ્તુ મને મારા ધ્યેયમાં અટકાણરૂપ છે કે મારા ધ્યેય પરિપૂર્ણ થવા દેશે મને મારા ધ્યેયના અનુરૂપ છે આ તમે વિચાર કરશો તો તરત ખ્યાલ આવશે કે મેં જવા જેવું છે કે ક્યાં જવા જેવું છે હા એટલે ક્યાંય સૂઝ નથી પડતી ત્યારે આપણે એમ કહીએ છીએ કે સંભાવે નિકાલ કરવો પણ પછી ખબર નથી પડતી કે એમાં શું એટલે એકચ્યુઅલી થઈ રહ્યું છે એમ કહેવા માંગુ છું નહીં મૂળ શું છે કે જમે જેમાં સુખ માની લીધેલું છે ત્યાં ખેંચાઈ જશો તમે શું ઓકે જ્યાં ખરેખર સુખ છે નહીં પાણી લીધેલું છે એટલે ઓટોમેટિક ખેંચી જશો ત્યાં આગળ બીજી બધી વસ્તુ બાજુ પર મૂકી દેશો
અને ડીલ કેવી રીતે કરવું? ના એટલે એ તો તમે કેવી રીતે નક્કી કર્યું છે મારે કઈ વસ્તુને મહત્વ આપવા જેવું છે શું છે એ ડીલ કેવી રીતે કરું કુદરત તમને સમજ આપશે. કોઈના કહેવાથી સમજ નહીં આવે ખ્યાલ આવે કે નહીં? હા એટલે આમાં એ જ કહું છું કે પ્રજ્ઞા શક્તિ તો ચેતવે છે જ્ઞાન પછી, પણ જે આપણે ઓલું હોય છે અટકણ હોય છે વીકનેસ હોય છે તરફ આપણે વધારે જોર હોય તો પછી આ જે પ્રજ્ઞા શક્તિ ડીલ એટલે આનું બંનેનું ડીલિંગમાં આપણે એટલે પછી ફાઈનલી તો આપણે એમાં ઓલામાં જ ખેંચાઈ જઈએ છીએ જ્યાં આપણે સુખ વધારે માન્યું છે ને જ્યાં આપણને એવું લાગે એટલે દેખાતું નથી એમ કે આના સિવાય એટલે એક વાર તો એને ઓલું કરી લઈએ એક વાર આપણે ત્યાં એ વસ્તુને પ્રાપ્ત કરી લઈએ એવી રીતે એમ કેવા માંગુ છું. તો ત્યારે પણ અંદર એમ પ્રજ્ઞાનું એવું તો હોય જ છે કે એટલે આમાં શું છે એટલે આમાં તો એટલે આ જવાનું જ છે આ વસ્તુ તો ટેમ્પરરી આવી છે અને પતી જવાની છે અને પાછું એ તો રેગ્યુલરલી એના હિસાબ અને સંજોગ પ્રમાણે આવ્યા કરશે. હવે ત્યાં પ્રજ્ઞા આ વારે ફરતી વારા આ બતાવ્યા કરે કે આવી રીતે આમાં સુખ નથી પણ આ સંજોગ આવ્યા કરે ને આપણે પછી ત્યાં માન્યતા હોય એટલે ત્યાં જ જવાય છે. તો આમાં એમ પૂછવાનું છે કે આ આપણે ઉપયોગ તો જ્ઞાનનો દર્શનનો જે ઉપયોગ છે એ આપણે સમજણ પ્રમાણે ઓલું સમજાવ્યા કરે અંદર પણ ફાઇનલી એ ઓલા તરફ જ ખેંચાઈ જતું હોય તો ત્યાં શું એટલે કેવી રીતે ડીલ કરવું જોઈએ? આપણે બધું બોલીએ તો છીએ કામાં સુખ નથી આ રિલેટિવ ભાગ છે બધું જ બોલીએ છીએ પણ જે સમજણમાં આવવું જોઈએ સમજણમાં હજુ સુધી આવ્યું નથી. સમજણ એ બાબત પાકી થવી જોઈએ એ સમજણ પાકી નથી. પેલી જે આપણી જૂની સમજણ છે એ જ પાકી છે હજુ. બરાબર એ તો છે બરાબર સમજણ જ પાકી છે અને એને જ ફોલો થઈએ છીએ આપણે. એટલે આ બોલીએ છીએ રિલેટિવ પણ બધું રિયલ માનીને જ ચાલીએ છીએ. કરેક્ટ છે એટલે એવું જ થાય છે. પછી ખેંચાઈ જાય છે એટલે અંદર થી ખેદ રહ્યા કરે સૌરભ ને ખેદ રહ્યા કરે પણ પાછું શું થાય કે એને ઇન્ટરેસ્ટ છે એમ બેવ તરફ જવું છે એમ. એટલે ઇન્ટરેસ્ટ તો રહેવાનો છે પણ એટલે એના માટે તમે મેક્સિમમ આ ચરણ વિધિ છે સત્સાધન છે રેગ્યુલર થતું હોય ને નિયમિત રીતે તો આ તમારું ધીમે ધીમે બધું પાકું થતું જાય ખ્યાલ આવ. અને આ પાકું કરવા માટે આ ચરણ વિધિ ને સત્સાધન આપેલા છે કીર્તન ભક્તિ છે સત્સાધન છે ચરણ વિધિ છે બધું. આ જે આપણું પોતાનું જે સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે એ પાકું કરવા માટે ખરેખર હું આ જ છું એ પાકું કરવા માટે છે. રિલેટિવથી આ છું ને રિયલમાં આ છું એ પાકું કરવા માટે જ છે. એટલે એ વસ્તુ જેમ જેમ પાકી થતી જશે એમ તમને આખો ઇન્ટરેસ્ટ પેલામાં વધતો જશે કારણ કે આ શુદ્ધિકરણનો પ્રયોગ છે આખો. જેમ જેમ અંદર અંતસ્કરણમાં બધું શુદ્ધ થતું જશે એ તમારો એ બાબતમાં તમારો ઇન્ટરેસ્ટ વધી જશે અને પેલું ધીમે ધીમે છૂટતું જશે ખરાબ. એમાં જ્ઞાન દર્શન નો ઉપયોગ પછી એટલે અંદર થી હવે અગર ખેંચાઈ જતો ઇન્ટરેસ્ટ લેવાઈ જતો હોય તો કેવી રીતે એમાં કરી શકાય આ વસ્તુમાં? નહીં ભલે એ ખેંચાઈ જતા હોય છતાંય આપણે એક વસ્તુ મૂકી દેવાની ભાઈ આ કોના ભાગનું છે તો ભાઈ આ સૌરભનું છે મારો નથી ભાગ. મારું પોતાનું હું ખેંચાઈ ગયો માની લઈએ છીએ આપણે સૌરભ ખેંચાય છે ખેંચાતો બરાબર એટલે ત્યાં ડિસ્ટિંગ્યુશન નથી થતું કે હું સૌરભ એટલે સૌરભ ખેંચાય છે કે હું ખેંચાવું છું એમ. એટલે ત્યારે અંદર એમ ભલે થાય કે ના આમાં તો એટલે અંદર પછી એવું થઈ જાય પેલા એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી સૌરભ છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું જે રહેવું જોઈએ એવું ન રહેતા એમ થાય કે સાચું ખોટું માં પડી જાય કે આવું કરીએ ન કરીએ એમાં એટલે એવી રીતે થઈ જાય. પાછું
આ કરવું જોઈએ ના કરવું જોઈએ તો કોઈ કરવા પણ ઉભું થયું. કરનાર એક તમે કરો છો કે થઈ જાય છે? થઈ જ જાય છે, ખેંચાઈ જાય છે. તમે જાતે ખેંચાવો છો કે ખેંચાઈ જાય છે? એ ખેંચાય જ જાય છે એ સંજોગમાં. ખ્યાલ આવે ને? તો આ આ આ પોતાનું જે પોતાનું જે પદ મળેલું છે એને પાકું કરવા માટે આ ચરણ વિધિ ને બધું છે. એ જેટલું નિયમિત થશે એ પ્રમાણે તમારો આ ભાગ પાકો થતો જશે. ખ્યાલ આવે ને? એટલે આ કેવું છે કે સ્કૂલમાં આપણે બાળકને સ્કૂલમાં બેસાડીએ છીએ ત્યારે કશું આવડતું હોય છે? ના, ત્યારે આવડતું નથી. એબીસી બધું એને ઘૂંટાય ઘૂંટાય કરે છે કે નહીં? ઘૂંટાવું પડે છે. બરાબર છે, બરાબર છે. 1 2 3 બધું ઘૂંટાવું પડે કે નહીં એને? ઘૂંટાવું પડે. અક્ષર આવડી જાય એટલે શબ્દ શીખવાડે, શબ્દ આવડી જાય એટલે આખું વાક્ય શીખવાડે, એમ કરતા કરતા આખું બુક વાંચતા લખતા થઈ જાય છે કે નહીં? ઘૂંટાવું પડે છે. એને બતાવવું પડે કે આવો થાય કે બી આવો થાય? ના ના, પછી આવડી જાય એકવાર. પછી આવડી જાય. તો હવે આ ઘૂંટ ઘૂંટ કરીશું તો એ પણ આવડી જશે કે નહીં? એટલે તમે એમ કેવા માંગો છો આપ કે અગર આપણે આ ચરણ વિધિ જે કરીએ છીએ એમાંથી જે આત્મા, હું શુદ્ધ આત્મા છું ને હું આત્મા છું એના જે ગુણો છે એને ગુટ ગુટ કરીએ ગુટાઈ જાય છે જે ચરણ વિધિ કરીએ છીએ, તો એના લીધે શું છે કે નહીં? એ બધે શું બતાવવા માટે કે આ બધી વસ્તુમાં છેલ્લે શું બતાવે છે? આખી ચરણ વિધિ પતે પછી 25 વખત શું બોલાવે છે કે હું શુદ્ધ આત્મા છું કે નહીં? બરાબર છે. જાગૃતિ આ બધું પાકું થઈ જાય તો બધા સંજોગોમાં કામ લાગશે કે નહીં? હા, કામ લાગશે. તો એ બધા સંજોગોમાં ધીમે ધીમે તારું બધું છૂટતું જશે કે નહીં, કે તારે છોડવું પડશે? હા, એટલે એમાં થોડું કન્ફ્યુઝન છે કે ઈ જે છોડવાનું ને છૂટતું જશે ને એમાં એમાં થોડું જ્ઞાન ની સમજણ થોડી ઓલી છે કે કેવી રીતે ઈ પૂરું બને છે પ્રયોગ, થોડોક એમાં કન્ફ્યુઝન છે. એ તો કેવું હોય કે સમજો ભાઈ તું જોબ કરતો હોય, જોબ જયારે નવી જોઈન્ટ કરે ત્યારે તો ખબર ના હોય ને કઈ કોણ કેવા છે, કલીગ કેવા છે, બોસ કેવા છે, કઈ ખબર ના હોય ને? નો ખબર પડે, ત્યારે પેલા નો ખબર. તારો ગુસ્સા વાળો સ્વભાવ હોય ને બધું હોય, તું ગમે તે કહી દેતો સામો થઈ જતો, બધું બને કઈ તને બને બધું બને કે નહીં બને? જેમ તને બધી ખબર પડતી જાય આ કલીક છે તો એનો સ્વભાવ આવો છે, આ બોસ છે એનો સ્વભાવ આવો છે, આ બધા આવા છે, જેમ જેમ તને ખબર પડતી જાય તો તારા સ્વભાવમાં તારો ફેરફાર કરવો પડે કે સ્વભાવ ફેરફાર થઈ જાય? ના કરો, એટલે થઈ જાય એમ, ત્યારે થઈ જાય છે. કેમ કે આપણે આપણે જાણીએ છીએ હિત કેવા છે. હું આની સાથે આવી રીતે વર્તીશ તો એનું રિએક્શન આવું આવશે અને મારું ડિસએડવાન્ટેજ છે. બધું તારે ખબર પડી જાય કે નહીં? ઓટોમેટિકલી થઈ જ જાય છે. આપણે ગોઠવવો નથી આવશે. તો તને જેમ જેમ તારું પોતાનું અહીંયા શુદ્ધ થતું જશે ત્યારે એનું પરિણામ તારે દેખાશે કે નહીં? આ મારા ધ્યેયની વિરુદ્ધમાં છે, મારા ધ્યેય પ્રમાણે છે નહીં, અને આ ધ્યેય પ્રમાણે હું નહીં કરું તો એનું શું પરિણામ આવશે, મારા કેટલા અવતાર ભટકવું પડશે, બધું દેખાશે કે નહીં? હા, એટલે ઈ જ ત્યાં અત્યારના ત્યાં થોડી અલી છે, એટલે આ દેખાતું નથી એટલા માટે થોડુંક મેકેનિકલ જેવું લાગે છે એમ. ના, એના માટે આ બધા સાધનો આપેલા છે. ચરણ વિધિ જે સત્સાધન છે બધું એના માટે છે.
જેટલું આ સત્સંગમાં લેવા પૂછી પૂછી ક્લિયર કરી લઈએ એમ સમજણ વધતી જાય, એમાં બધું છૂટતું જાય. ખ્યાલ આવે કે નહીં? નથી છૂટતું તો એટલું સમજી લો કે મારી સમજણ કાચી છે. પણ આપણે શું બોલીએ છીએ, હું સમજું છું છતાં આવું થાય છે, એવું બોલીએ છીએ કે નહીં? હા, એવું બોલી જઈએ છીએ. હું સમજું છું, જો સમજતો હોય તો થાય ખરું? એવું ન થવું જોઈએ. થવું જોઈએ એમ નહીં, તું સમજ થાય સમજતો હોય તો ન થાય ખરું? તારી જોબ છે, તું કોમ્પ્યુટર પર બેસતો હોય, શેમાં જોબ કરે તું? હું એટલે મેં અકાઉન્ટન્સી નું છે, અકાઉન્ટન્સી જે બી છે તારું અકાઉન્ટન્સી નું છે, પણ તું કોમ્પ્યુટર માં તું એકાઉન્ટ્સ બધા લખતો હોય, તો કઈ વસ્તુ ક્રેડિટ કરવાની, કઈ વસ્તુ ડેબિટ કરવાની છે એ બધું તારું નોલેજ હોય તો ભાઈ ભૂલ થાય ખરી? ના. અને ભૂલ થાય છે તો પણ કઈક મારી સમજણ કાચી છે પહેલા કઈ અન્ડરસ્ટેન્ડિંગ માં પ્રોબ્લેમ છે, બરાબર. પણ ત્યાં શું બોલીએ કે બધું જ મને આવડે છે, છતાં ભૂલ કેમ થઈ? બધું હું સમજું છું, એ જ બોલીએ છે. હા, એ સમજાયું તમે જે કહો છો કે મારી ભૂલ છે સમજણમાં, એમ નહીં ત્યાં કોઈ એવી બોલે છે મારી, ભલે મારી ભૂલ સમજાતી નથી અત્યારે, મારી કઈ સમજણ કાચી છે એ તો નક્કી થઈ જવું જોઈએ કે નહીં? હા, એક નક્કી થઈ જવું જોઈએ. ભલે સમજાતું નથી મારી ભૂલ કઈ છે, નથી સમજાતું, ખબર પણ નથી પડતી મારી કઈ ભૂલ છે, મારી ભૂલ છે એ તો નક્કી થવું જોઈએ કે નહીં? હા, એ થવું જ જોઈએ, ત્યારે જ આગળ વધી શકીએ ને. નક્કી થશે તો આગળ ઉપર આપણી ભૂલ દેખાશે અને ભૂલ માં નીકળી જઈશું આપણે, બરાબર છે? ખ્યાલ આવ. બધા એમ જ બોલે છે કે હું આ સમજું છું, હું એના શુદ્ધાત્મા જોઉં છું, એનું પ્રતિક્રમણ કરું છું, છતાંય આવું થાય છે, એવું બોલે છે કે નહીં બધા? ખ્યાલ આવ. યથા પ્રતિક્રમણ થતા હોય, પોતાની ભૂલ સમજાતી હોય, એમના એ રીતે પ્રતિક્રમણ થતા હોય તો ફરી થાય ખરું? ના, ફરીથી નો થાય એવી રીતે જ્ઞાન તરત હાજર થઈ જશે. ઓકે, તો આજે રિલેટિવ અને રિયલ વ્યૂ પોઈન્ટ આપણે જે હાજર થઈ જશે, હા, કાંઈ તરત જે સમજાઈ ગયું છે એ ક્યારે જશે નહીં, જશે નહીં. એકવાર બરાબર એ સમજણ કાયમ રહેશે અને કાયમ તમને હેલ્પ કરશે, તરત જ હાજર થઈ જશે. હાજર થતું નથી એટલે માની લેવું કે સમજાયું નથી. ખ્યાલ આવ કે નહીં? બાકી તું એકાઉન્ટ કરતો હોય તો કઈ એન્ટ્રી કેવી રીતે કરવાની છે, એટ અ ટાઈમ આવશે કે પછીથી આવશે? ના, એટ અ ટાઈમ આવે. તો સમજાઈ ગયું છે, એટ અ ટાઈમ આવી જશે કે નહીં? આ એ જ મારો બીજો પ્રશ્ન હતો કે આ એટ અ ટાઈમ નો જ હતો. તું ભૂલ કરી સર બધા ગોટાળા થશે અને પછી તારે બધું એક હાજર થશે તો તારે કેટલું હેલ્પ થશે તારે એકાઉન્ટ લખવામાં? પણ ખ્યાલ આવે તને શું કેવું છું? હા હા, મને સમજાયું, સમજાયું તમે જે કહેવા માંગો છો એ, ક્યાં આપણે ભૂલ થાય છે. એટલે હું એમ, મારો એમ પ્રશ્ન છે કે આપણે જે જેટલું એટલે આજે સમજણ છે રિલેટિવ વ્યૂ પોઈન્ટ આજ્ઞાની જેટલી પણ સમજણ છે એમાં આપણે પ્રાઇમરીલી એમ કહીએ છીએ કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી સૌરભ છું અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, તો આમાં જયારે એ છૂટું પાડીએ છે ને જે સંજોગ આવે છે ત્યારે કે આ સૌરભ નો છે અને હું શુદ્ધાત્મા છું, જે જે એકલો મારો જે અનુભવ છે એ કહું છું, જે પેલા જયારે કોઈ સંજોગ આવે ત્યારે વધારેમાં વધારે આ જ આવે છે કે આ સૌરભ નું છે અને હું શુદ્ધાત્મા છું. હવે આની આગળ છે ને આની આગળની દ્રષ્ટિ કઈ આગળનું દેખાડતું નથી,
क्या सौरभ नु कई रीत नु छे केवु छे सीनी रीते केवी रीते जोवू होवू जोईए एटले ई जे कहीए ने के प्रोसेस पूरो ई समझातो नथी एम केवा मांगु छु त्यारे एटले माटे शुं थाय छे के ई वस्तु मां एम मने इंटरेस्ट छे एवी ते थई जाय छे એટલે ખરેખર કેવું છે કે આ છૂટું છે જ આપણે છૂટું પાડવાની જે વાત કરીએ છીએ ખરેખર છૂટું પડી જ ગયેલું છે આ પણ એ જે છૂટું પડી ગયેલું છે એ આખું પૂરેપૂરું જે સમજણમાં આવવું જોઈએ સમજણમાં કાયમ માટે રહેવું જોઈએ એ રહેતું નથી ખ્યાલ આવ્યો કે નહીં એ સમજ સાથે છૂટું હોવું જોઈએ સમજણથી હવે તારા પોતાના વ્યવહારમાંથી જ સમજણ પાકી થશે પોતાના વ્યવહારમાંથી જ થશે ઓકે વ્યવહારમાંથી નહીં થાય ભગવાન નું વાંચીશ કે કૃષ્ણ ભગવાન નું વાંચીશ કે મહાવીર ભગવાન નું વાંચીશ એમાંથી એ નહીં થાય તારું પોતાનું જે છે વ્યવહાર છે એમાં તું ઓબ્ઝર્વ કરીશ અહીંયા મારી કઈ ભૂલ છે મારી કઈ કચાશ છે શું છે મારી કઈ સમજણની કચાશ છે જેનાથી આ મારો આ વ્યવહાર થઈ ગયો મારે નતો કરવો મને નથી ગમતો અને બીજાને પણ નથી ગમતો આ વ્યવહાર થઈ ગયો કઈ સમજણની કચાશ છે તો એનાલિસિસ કરીશ ખ્યાલ આવે નહીં તો એમાં તારું આ પાકું થતું જશે અને પછી એક વખત પાકું થઈ ગયું પછી આ બધા સંજોગોમાં એ હાજર જ રહેશે આજે તું એકાઉન્ટ બધું લખે છે બધું કરે છે તો તારે હવે ફરીથી એકાઉન્ટ ભરવું પડે છે ભણેલું હોય તો એ શું છે કે હર દરેક વર્ષે આપણે કઈક એનો અનુભવ થાય તો એ અમુક વર્ષ પછી જ આપણને એમ થાય છે કે હવે આપણને બધી ભૂલો થઈ ટોટલ માં ભૂલ થયું બધું ગમે તે થયું પણ એ અનુભવ આપશે કઈ તને ભૂલો થાય છે સુધરે છે બરાબર વ્યવહાર પણ બધા અનુભવ આપશે કે નહીં બધા આવશે આવે છે આજે કઈ વ્યવહારમાં તારી બધી ભૂલો થાય છે એને તું એનાલિસિસ કરતા કરતા ક્યાં ક્યાં ભૂલ થઈ કઈ રીતે ભૂલ થઈ મારો રોલ શું છે સામેનાનો રોલ શું છે મારો કયો દોષ છે સામેવાળો કયો દોષ છે આ મારે એ નિર્દોષ છે તો કઈ રીતે નિર્દોષ છે દોષ વાળો છે તો કઈ રીતે દોષ વાળો છે હું દોષિત છું તો કઈ રીતે દોષિત છું બધી રીતે સમજવું પડશે કે નહીં તો એ સમજતા સમજતા તારું બધું પાકું થઈ જશે કે નહીં તો આ સમજણ સત્સાધન થી જ એટલે ખીલશે એમ તમે અત્યારે મગો છો સત્સાધન માં તારું અંતરસંગ બધું શુદ્ધ થતું જશે કારણ કે ચરણ વિધિ છે સત્સાધન છે કીર્તન ભક્તિ છે એ બધામાં અનંત અવતાર થી જે દોષો કરે છે બધા પ્રતિક્રમણ ની અંદર થઈ જાય એ પ્રતિક્રમણ થશે એટલે બધું શુદ્ધ થશે કે નહીં હા એકવાર જે બેસી ફિટ બેસી બધામાં આપણે એપ્લાય થઈ છે એક જ વાક્ય પકડે બધા સંજોગો હું દોષિત છું તો તારા સામે નિર્દોષ જોવો પડે તારો નિર્દોષ દેખાય નિર્દોષ થઈ જ જાય છે આપણે જે આ દ્રષ્ટિથી જોઈએ છે દોષિત છું તું એટલું નક્કી કરે બધા સંજોગોમાં મારા જે જે સંજોગ આવે છે
દર સંજોગોમાં હું દોષિત છું તો તારા બીજા નિર્દોષ જોવો પડે કે નિર્દોષ દેખાઈ જાય તને? દેખાય જ જાય, એટલે જોવો ને દેખાઈ જાય. હા કરેક્ટ છતાં આ મારો સંજોગ આવો કેમ આવ્યો? મારું બધું લૂંટી ગયું તો મેં કઈક ભૂલો કરી છે, મેં કઈક દોષ કર્યો છે માટે મારું લૂંટી ગયો છે, તો તને એનો એ નિર્દોષ દેખાશે કે દેખાઈ જશે કે નહીં? તને દેખાઈ જશે. તો આ જગત નિર્દોષ છે તો એ જે આખું જગત નિર્દોષ છે દેખાશે કે નહીં? હા હવે તને તારા દોષ દેખાયા એટલું અંદર શુદ્ધ થતું જશે કે નહીં? અંદર જશે તારું, તો તારી સમજણ ડેવલપ થશે કે નહીં? બધી થશે. તો એ બધી સમજણ તારા દરેક સંજોગોમાં કામ લાગશે કે નહીં? કામ લાગશે જ. સમજાય વાત તને? તો આ જે મનના લેવલે ત્યાં સુધી જે અંદર ચાલ્યા કરતું હોય તો ત્યાં જે વિચાર આવ્યા કરતા હોય કે પછી અંતસ્કરણમાં ચાલ્યા કરતું હોય તો એ ટાઈમે એને કેવી રીતે ભરે ના આવે? ઓકે, એ તારી જે આગળની દ્રષ્ટિ બધી ભરેલી છે એ જ ખાલી થાય છે. તારો જે અભ્યાસ છે અને એ જે તારી બિલીફો પડી ગયેલી છે એ જે તો વિચારો બધા આવશે કે નહીં? આવશે, એ જ આવે છે. એની સામે તારું આ જ્ઞાન ની સમજણ મોટી છે તો એનો ભાગાકાર થઈ જશે કે નહીં? હા હા, એટલે એ જ પ્રજ્ઞા એ જ દેખાડ્યા કરે છે કે ભાગાકાર કરવા માટે. ખ્યાલ આવે કે નહીં? નહીં યાર, તારી સમજણ પ્રજ્ઞા તો બધું બતાવશે, પણ તારી પોતાની જે સમજણ છે એ નહીં હોય તો એ શું કરશે? તો પછી હેલ્પ નહીં થાય. મારે ફિટ કરવી પડશે સમજણ. આ સમજણ સમજ કરવું પડશે કે દરેક જગ્યાએ સમજ કરવું પડશે? સમજાયું હવે? બધા સંજોગોમાંથી સમજવું પડશે, ભલે ભૂલો થાય એનો વાંધો નથી. આપણી ભૂલ હોય છે ત્યાં આપણે આપણી જાતને ભૂલ વગર ના ગણીએ છીએ, બીજાને ભૂલ વાળા ગણીએ છીએ. એક નાનું પૂછું તું કે આ જે પક્ષમાં બેસીએ છે ને, એ પક્ષમાં બેસી જઈ તમે અંતસ્કરણના લેવલે કહેવા માંગો છો કે આપણે જે ઇફેક્ટ થઈ જાય છે એના માટે કહેવા માંગો છો? આમાં કેવું છે, તું અંતસ્કરણના લેવલે કે આ બધી વાતમાં પડી છે, હું તો બહુ સ્પષ્ટ કહું. અત્યારે પ્રેક્ટિકલ વાત કરજે. તરત તરત અંદર ઉભું થાય છે કે નહીં? પેલા મારી ભૂલ નથી. આપડે એ સંજોગોમાં જ એનાથી છૂટવાનું છે. પ્રેક્ટિકલ માંથી જ થશે આ સમજણ પાકી. શબ્દો થી કશું હેલ્પ નહી થાય તને. અચ્છા, અત્યારે તો ખાલી એટલું જ કે મારી કઈ ભૂલ છે એટલે કઈક આ કઈ મારા સંજોગ આવ્યો છે એટલે અને એમાં મારી આ ભૂલ થાય છે એટલે મારી કઈક સમજણ કાચી છે. ભલે મારી સમજણ દેખાય કે ના દેખાય, મારી ભૂલ દેખાય કે ના દેખાય, હું કઈ રીતે ભૂલો, ભલે સામેનાની ભૂલ દેખાય પણ મને સામેનો વ્યક્તિ ભૂલ મારી દેખાય છે માટે મારી કઈક સમજણ કાચી છે. મને મારા દોસ્ત નથી દેખાતા એટલે મારી સમજણ કાચી છે. તારે આટલું નક્કી થઈ જશે તો આગળ ઉપર બધું હેલ્પ કરશે કે નહીં? હા હેલ્પ કરશે, દ્રષ્ટિ ના હેલ્પ કરશે. દ્રષ્ટિ
ધીમે ધીમે તારા પોતાના દોષ દેખાશે કે નહીં? પોતાના દોષ દેખાશે. હા ચલાવ કરી સમજાય. બોલ બીજું કઈ? ના જય સચ્ચિદાન. જય સચ્ચિદાન. જય સચ્ચિદાન. આપણે ભારતીબેન. જય સચ્ચિદાનંદ મહેન્દ્રનંદજી. આ છે મન ઉપર છે એક આપ્તસૂત્ર છે, એમાં કે છે, કોઈનું મન તમારાથી સહેજ પણ જુદું પડ્યું તો તમે કેવળ જ્ઞાન જુદા પડ્યા. ઓછામાં ઓછા મન આપણાથી લોકોના જુદા થવા જોઈએ ત્યાં સુધી મુક્ત હાસ્ય આવશે નહીં, ને મુક્ત હાસ્ય વગર જગત વશ થશે નહીં, ને ત્યાં સુધી જગતનું કલ્યાણ થાય નહીં. તો આ કોઈનું મન તમારાથી સહેજ પણ જુદું ના પડે એ કેવી રીતે સાહેબ? એટલે કેવું છે કે આજે તમારી સાથે કઈ પણ વ્યવહાર આવે છે ત્યાં તમને પેલો સામેની વ્યક્તિ દોષ વાળું દેખાય છે અને તમને બધી એના માટે અભાવ થાય, ઉભો થાય, તિરસ્કાર ઉભો થાય, બીજું કઈ ઉભું થાય એના માટે, આવો છે, આ તેવો છે, આવું છે, આ કરવું જોઈએ, ના કરવું જોઈએ, આ બધું જે ઉભું થાય છે, તો એ જો તમારું મન બગડશે કે નહીં બધું એના માટેનું? હા બરોબર બરોબર. તો એનાથી તમે જુદા પડ્યા કે નહીં એટલા? હા એનાથી જુદા પડ્યા, મનથી જુદા પડ્યા. તો શું? હા બરોબર. એનાથી એટલા જુદા પડ્યા કે નહીં? તમે જેટલા જુદા પડ્યા જ્યાં સુધી તમને તમારા દોષ નહીં એના એના આધારે તમને તમારા દોષ ક્યારે દેખાશે નહીં, સામેનો દોષ દેખાશે. ઓકે. તમારો દોષ નહીં દેખાય પોતાનો ત્યાં સુધી કેવળ નામ થશે ખરું? ના એ તો બરોબર સાહેબ, એ તો બરોબર. પણ આપણે તમે કહો છો બીજાના દોષ, પણ એ મનથી મનથી ઓછા દોષ હોય છે તો કઈક કઈ કાર્ય થયું હોય ને દોષ થયો હોય. મનમાં તો આવ્યું પેલું, તમારા મનમાં તો આવ્યું કે એને આવું કર્યું, એને ખરાબ કર્યું, આવું ના કરવું જોઈએ, આવું કરવું જોઈએ, બધું આવ્યું કે નહીં મનમાં? પેલું તો તમારા મનમાં ઘૂસે છે ને બધું. બરોબર. કે મારી ડિઝાઈન પ્રમાણે હોવું જોઈએ મનમાં એટલે ભાઈ બહાર આવે છે ને. એટલે આપણે તમે તમારું મન એનું મન બે જુદું પડશે કે નહીં? પડશે. એટલે અભેદતા તૂટી જશે કે નહીં? તૂટી જાય. બરોબર. ભેદ વાળા બન્યા એ તમને કેળના સુધી જવા દેશે? નહી જવા દે. એવું કેવા માંગે છે. ઓકે. એટલે હું વિચાર કરું કે આ મનથી જુદા નહીં પડવાનું એટલે કેવી રીતે હશે? એટલે આવી રીતે દોષો જોઈ કોઈના જોયા તો મનથી જુદા થયા એવું કેવા માંગે છે? મનથી એ કરેવું હોય બધા સંજોગોમાં હું દોષિત છું, મેં કઈ ભૂલ કરેલી છે માટે આ સંજોગ આવ્યો છે. બરોબર. સંજોગ મારા ભાગે આવે જ નહીં. હા એ બરોબર, એ એક્ઝેક્ટ. તો તમારું મન બગડશે ખરું? ના તો નહીં બગડે. બે વસ્તુ છે, એક આપણને બીજાના દોષ દેખાશે કે આપણા પોતાના દોષ દેખાશે. બરોબર. બીજાના દોષ દેખાશે તો આપણા દોષ નહીં દેખાય. ના દેખાય. બરોબર. બીજાનો નહીં દેખાય. બરોબર. મનમાં ભેદ ક્યાં પડે છે કે બીજાનો દોષ જોઈએ ત્યાં ભેદ પડે છે? હા બરોબર. પોતાનો દોષ દેખાશે ત્યાં ભેદ નહીં પડે. નહીં પડે. બરોબર સમજાઈ ગયું. અને આ જ અભેદ દ્રષ્ટિ છે. એ અભેદ દ્રષ્ટિ. ઓકે. અભેદતા તરત તમને લઈ જશે. ભેદ પડ્યા હશે છતાં એ ભેદ તોડી નાખશે અને અભેદ બની જશો. બરોબર. ખ્યાલ આવે? અને એ છે તમને જ્ઞાન સુધી લઈ જશે. બરોબર. સમજાઈ ગયા. એક્ઝેક્ટ. જય સચ્ચિદાનંદ.
શ્રેય જય સચિદાનંદ. આપણે આગળ પેલી ગુણાનુબંધ સંબંધની જે તમે વાત કરી એના રિલેટેડ આ એક સૂત્ર છે સ્વરૂપ વિજ્ઞાન 10 માં 8794. સમાન પરમાણુ માલવાળા અને વિરોધ પરમાણુ માલવાળા ભેગા થાય, એ કેવી રીતે ભેગા થાય એ જાણવું. સમાન પરમાણુ વિરોધ પરમાણુ એ કેવી ત્યાં કોને કહેવાય? સરખા પરમાણુ વાળા હોય ને તમને ભેગા તો થાય પણ એમની જોડે તમને બહુ સારું બને. ઓકે, સરખા પરમાણુ વાળા હોય એટલે બહુ ગમતા હોય તમને, બંને એકબીજા ગમતા હોય બરાબર. અને વિરોધ પરમાણુ વાળા ભેગા તો થાય પણ એકબીજાને ગમે નહીં. આ બને છે કે નથી બનતું? બને છે, બને છે. આજે ઓફિસ હોય, તમે જોબ કરતા હોય અને ઓફિસમાં બધા ભેગા થાય કે નહીં? વિરોધી પરમાણુ વાળા હશે એકબીજાનું કાટલું કાઢી નાખવા માટે ફરતા હશે. બરાબર છે, રાઈટ રાઈટ. એટલે રાગ દ્વેષ ના સંબંધો છે, એવું છે? હા, એનાથી જ છે. જેની સાથે આપણને બનતું હોય તો સમજણ કે સમાન પરમાણુ વાળા છે. સરખા પરમાણુ હોય એટલે બહુ સારું બને. ઓકે, બરાબર છે. શું? હા, રાઈટ, ખ્યાલ આવ્યો. વિચારો બધા સરખા મળતા આવે. હા, રાઈટ, બરાબર છે. શું? બરાબર, બરાબર. ખ્યાલ આવ્યો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મહેન્દ્રજી, જરા બીજા 3 ક્વેશ્ચન છે એટલે ટાઈમ થોડો અભાવ છે એટલે જરા સંભાળી લેજો. ગીતાબેન. જય સચિદાનંદ રજનીભાઈ. જય સચિદાનંદ મહેન્દ્રાનંદજી. જય સચિદાનંદ. હા, દાદા ભગવાન એક જગ્યાએ કે છે કે અમે કર્મ નો ફેરફાર ના કરી શકીએ છતાં દર્શન કરતા આવડે તો કર્મ હળવા થઈ જાય. હા, એ અમને જરા એના પર પ્રકાશ પાડો ને કે આપણને દાદા ભગવાન ના દર્શન એ જરા કોણ. દાદા ભગવાન નું દર્શન એટલે શું? કે તમે એક સ્થૂળ રીતે દાદા ભગવાન ના દર્શન કરો છો, એક એ દર્શન થયા. હા જી, બોડી છે એના દર્શન છે. તમે જે રીતે જોશો એ રીતે તમને ફાયદો થશે. લાગશે આ તો નિયમિત છે તો એ રીતે ફાયદો થશે. આ જ્ઞાની છે તો એ રીતે ફાયદો થશે. પરમાત્મા છે તો એ રીતે ફાયદો થશે. તો આપણે તીર્થંકર સ્વરૂપે જોઈએ તો આપણને અત્યારે તીર્થંકર નો લાભ મળ્યા કરે ને પછી. એટલે એ કેવું છે કે તમારી જેટલી એના માટેની ભક્તિ છે એટલી તમારું અંદર નું શુદ્ધ થતું જશે, ડેવલપ થતી જશે. આપણે તો વિતરાગ પરમાત્મા ની દ્રષ્ટિ જ રાખી છે. પરમાત્મા છે તે રીતે તમને ફાયદો થશે. હાજી, હા સર. ગીતાબેન.
હા જી સરસ સરસ તરીકે જોશો તો એમ લાગશે કે અમે શું કર્યું આ તો નિમિત્ત છે તમને એવું લાગશે છેલ્લે બધું મારું છે મારા હિસાબે મને નિમિત્ત મળ્યું છે તમને એવું બધું દેખાશે સમજાય તમને તો શું ફાયદો થશે ઉપરથી માર્યા જઈશું આપણે ઉપરથી માર્યા જઈશું આપણે હાજી અને આપણે દેહધારી પરમાત્મા તરીકે દર્શન કરીશું હાજી તો પૂરેપૂરી એના માટે ભક્તિ ઉભી થશે કે નહીં બહુ સરસ ભક્તિ થશે બહુ બહુ થશે કે નહીં હાજી હા સરસ સરસ હો સરસ 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 તમારે આપણને ફાયદો થશે કે નહીં બધું એકદમ ફાયદો થશે સાહેબ આખું જગત વિસ્મૃત થઈ જશે કે નહીં આપણે દેહધારી તરીકે જોઈએ તો જગત આખું વિસ્મૃત થઈ જાય સાહેબ બરોબર બહુ સરસ સમજ આપી સાહેબ બહુ સરસ સરસ દાદા ભગવાન ના દર્શન ની સરસ સમજ આપી જય સચિદાનંદ સાહેબ જય સચિદાનંદ સુરેશભાઈ જય સચિદાનંદ જય સચિદાનંદ હિન્દી બોલો અને એસે ફોટો ની કી ગુજરાતી બોલો હિન્દી બોલો ગમે તે જે તે તમને અનુકૂળ હોય હા મેં એવી રીતે ગોઠવણ હા મેં એવી રીતે ગોઠવણી કરી છે દાદાની પાંચ આજ્ઞા શિરોધાર્ય દાદાની પાંચ આજ્ઞા શિરોધાર્ય દાદાની પાંચ આજ્ઞા પાલવા માટે શિરોધાર્ય કરેલી છે પાંચ આજ્ઞા દાદાની પાંચ આજ્ઞા હેલો दादा से ज्ञान लिया दादा की पांच आज्ञा पालन करने के नीचे क्या हुआ है शिरोधारी है तो मैं ऐसे पाल रहा हूँ दादा की पांच आज्ञा रिलेटिव थे मैं सुरेश हूँ रियल में शुद्ध आत्मा तो कोई भी अवस्था में बस दो ही दृष्टि रखता हूँ कोई भी होता है तो सुरेश रिलेटिव सुरेश पक्ष में मैं इसका इससे अलग शुद्ध आत्मा ज्ञाता दृष्टा मात्र हूँ और जगत नियंता व्यवस्थित शक्ति करता कोई भी निमित्त आए कोई भी निर्दोष नहीं देखना कोई भी है तो निमित्त है निर्दोष है और संभाव निकालना कोई भी मेरे को अच्छा बोले खराब बोले तो उसे संभाव से निकाल करने का और ये तो ये हुआ घर में हुआ बाहर हुआ सारा पापस थाना के जो नीचे चरण व्यवहार विधि बोलते है उसमें सब आ जाता है तो उस दृष्टि से मैं सबको निर्दोष निमित जगत नियंत्रण व्यवस्थित करता छे मैं शुद्ध छू मात्र ज्ञाता दृष्टा प्रण हर चीज में ऐसे रहता हूँ तो ये बराबर है आगे बढ़ने के लिए नहीं है बराबर लेकिन क्या है ये पूरा विगतवार समझना पड़ेगा खाली बोलने से नहीं चलेगा अभी तो जब जब अच्छा संजोग आता है वहां तक ये बराबर रहता है नहीं अभी तो पहले समझ में इतना नहीं था अभी इतना सत्संग सुन के इतना आप पुत्रों का सब बहुत वो बराबर ही है आप जो बोल रहे हैं वो बराबर ही है लेकिन ऐसे समझ लो भी कैसा भी संजोग आए तो हमारे चला नहीं जाओ उस तरह समझ लो कैसे क्या बोले कैसा भी संजोग आए लेकिन ये हमारा बना रहे पूरी आज्ञा में रहना चाहिए आखिर मेरा ही दोष है संजोग अच्छा है इसलिए सब अच्छा दिखता है हाँ बराबर उस वक्त लगता है कि हम तो पूरा ग्राम में है सब बहुत भारी संजोग आता है सब मालूम पड़ता है कि नहीं उस टाइम में भी अगला निमित्त निर्दोष ही है ना अच्छा है डेवलपमेंट है समझ में हाँ रॉन्ग नहीं है आगे बढ़ने के लिए हाँ आगे बढ़ने के लिए एक अवतारी होने के लिए बराबर है ना वो आगना में आ गए तो सब है ही
हाँ आज्ञा में, अभी तो दादा का आज्ञा में रहना है, दूसरे को आग्रह समझ 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 करके हो ही जाएंगे। हाँ बस बस, तो ये मेरा ये नक्की क्या हुआ, बराबर है ना? बराबर। अच्छा जय सच्चिदान। जय सच्चिदान। चलो क्वेश्चन छे कंचन भाई। जय सच्चिदानंद। આગળ સૌરભભાઈ જોડે જે ડિસ્કશન થયું, જે વાત થઈ એને અનુસંધાનમાં એક આપતા સૂત્ર છે અહિયાં, આપતા સૂત્ર 685 માં કે છે કે લપસી નથી પડવું એવો દ્રઢ નિર્ણય કર્યો અને પછી લપસી પડે તે ગુનો નથી, દ્રઢ નિર્ણય જ નથી કર્યો અને લપસી પડે તે ગુનો છે, એટલે આપણે તમારો નિશ્ચય શું છે, તો નિશ્ચય આ લપસી નથી પડવું એના પક્ષમાં છે તમારો, પછી સંજોગ આવે છે લપસી પડીએ છે એ બની જાય છે, તમે લપસતા નથી એ આગળના જે હિસાબ લઈને આવેલા છીએ, જેવા કર્મો લઈને આવેલા છીએ એ પ્રમાણે પેલું બની જાય છે, પણ એ બની જાય છે છતાંય તમારો જે નિશ્ચય છે એ તરફ એમાંથી છૂટી છોડાઈ દેશે તમને, તમે એના પક્ષમાં નહીં બેસો, બરાબર છે? ફોર્સફુલી આવે અને લપસી પડે તો ત્યાં એ દ્રઢ નિર્ણય નિશ્ચય કર્યો નથી એવું થયું? ના એવું નથી, હવે સંજોગ આવે છે અને તમારાથી એ થઈ જાય છે, તમારો નિશ્ચય તો પાકો છે કે આ નથી જ કરવું, ખ્યાલ આવ કે નહીં? બરાબર બરાબર, નિશ્ચય પાકો છે, પણ કોઈ સંજોગ એવા આવે છે કે તમે એ પ્રમાણે રહી શકતા નથી, એ તમને તરત એ તો પસ્તાવો થશે, પ્રતિક્રમણ થશે, બધું જ થશે, શું અને તમારો નિશ્ચય નહીં હોય તો આ બધું પ્રતિક્રમણ નહીં થાય, પસ્તાવો નહીં થાય, કશું નહીં થાય, બરાબર છે? તમે પેલા એના પક્ષમાં બેસી જશો, બરાબર બરાબર, હા એટલે બરાબર છે, એટલે નિશ્ચય પાક કે કમ વોટ મે આમ રહેવું છે, આજે થઈ જાય છે, ખ્યાલ આવ કે નહીં? હા બરાબર છે, બરાબર સમજી ગયો, જય સચ્ચિદાન, જય સચ્ચિદાન, જય સચ્ચિદાન. હવે મહેન્દ્રાણજી આપણે એક્સપિરિયન્સ નો ટાઈમ થયો છે સાંભળવાનો, અબ તક કી યાત્રા હમારી બડી સુખદ રહી, એ આપણા અનુભવની યાત્રા ખરેખર રોમાંચકારી અને સુખદ તો રહી, પણ એની સામે આપણે બહુ બધા બોધ મળ્યા. હવે આજે જે આપણી વચ્ચે આવે છે મહાત્મા, એમણે બહુ પોતે ચુસ્ત સ્થાનકવાસી જૈન પરિવારમાં છે, એટલે બધો અભ્યાસ પણ ખૂબ કર્યો છે, અને અભ્યાસ સાથે જ્યારે એમને આ દાદાનું વિજ્ઞાન મળ્યું તો એ બધા શાસ્ત્રની સમજણ ને એ બધી એટલી બધી પ્રેક્ટિકાલિટી એમના જીવનમાં આવી છે, અને એ દાદાની પ્રેક્ટિકલ વાતો એમણે કેવી રીતે ઉપયોગ કર્યો એ આપણે જોઈએ અને એને એમનો લાભ લઈએ આપણે. દીપાબેન. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે? બિલકુલ, બહુ સરસ એકદમ. હા, શ્રી સિમંદર સ્વામીને મારા નમસ્કાર હોજો, વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાનને મારા નમસ્કાર હોજો, જગતના જીવ માત્રના રિયલ સ્વરૂપને પણ મારા નમસ્કાર હોજો, શીલધારી આપ્તપુત્રોને મારા નમસ્કાર હોજો,
सर्वे संकीर्तधारी महात्माओं ने मारा नमस्कार हो जो हूँ शुद्धात्मा मारे रहेवानू बोरीवली नाम दीपा मने अक्रम विज्ञान माटे अमारा सामे नीनाबेन अने हरेंद्र भाई रहे छे एमने मने आनी अक्रम विज्ञान नी थोड़ी समझ आपी पहला पण हूँ बिलकुल मानती न हती अने पछी एमने मने बे त्रण वखत नीरुमाना सत्संग में मने लई गया साथे अने दीपक भाई ना सत्संग में लई गया त्यां सांभळ्युं पछी मने थोड़ुक समझण पड़ी के हा साचुं छे अने पछी मैं एमनी पासे पहला ज्ञान लीधुं पण पछी कई बहु एनो उपयोग न कर्यो बहु अने पाछुं क्रमिक मां बधुं भणती हती ने एवुं बधुं थयुं पछी थोड़ोक वखत पछी 2000 नी साल मां फेब्रुआरी मां कनु दादा पासे मैं फरीथी ज्ञान लीधुं अने તે છતાંય ઘરમાં એવા સંજોગો થાય એટલે મને સત્સંગમાં જવા બહુ નહોતું મળતું એટલે હું ઘરે જ બેસીને બધી બુક્સ વાંચતી હતી એટલે પહેલા તો ભોગવે તેની ભૂલ પછી પૈસાનો વ્યવહાર વાણીનો વ્યવહાર એવી બધી વિતરાગ વિજ્ઞાન એવી બધી બુક્સ વાંચી નિર્દોષથી નિર્દોષ અને પછી મને થોડી થોડી સમજણ પડવા માંડી પણ તો બી એકદમ આવતું નહોતું કાંઈ આમ બરોબર બેસતું નહોતું કારણ કે બધું જાતે જાતે થતું હતું અને પછી મને અમીન સાહેબના પુસ્તકો એમણે આપ્યા તો એમાંથી મને બહુ સારું સમજણ પડવા માંડી કે આમ ખબર પડી કે કેવી રીતના છે આ 5 જ્ઞાન આજ્ઞા શું છે બધું એમાંથી સમજણ પડી ગઈ પણ તે છતાં બી મને બહુ જ ક્વેશ્ચન્સ રહ્યા કરતા હતા કે આમ કેવી રીતે થાય ઘડી ઘડી મારાથી આ બધું થઈ તો જાય જ છે ગુસ્સો આવી જાય છે કોઈની સામે બોલાઈ જાય છે બીજાના દોષ જોવાઈ જાય છે તો આ એપ્લાય તો થતું જ નથી એટલે આમ ઉચાટ રહ્યા કરતો હતો બહુ જ પણ પછી પ્રતિક્રમણ કરું પાછો પ્રત્યાખ્યાન કરું પણ કંઈ થાય નહીં એટલે જેટલી વાર અમારા સામે આપતા પુત્ર બધા આવે તો હું મારો એક જ ક્વેશ્ચન રહે કે મને જાગૃતિ નથી રહેતી મને જાગૃતિ નથી રહેતી પછી એક વખત તિવરી જવાનું થયું એમની સાથે તો ત્યાં આગળ જયમેશ આનંદજી સાથે થોડો સત્સંગ થયો પ્રાઇવેટ અને એમાં એમણે મને 5 આજ્ઞા એકદમ ફિટ કરીને બેસાડી દીધી કે અને પછી મેં ત્યાં આગળ બહુ સારા સત્સંગ બધા સાંભળ્યા એનાથી મને બહુ આપતા પુત્રોના જે સત્સંગ સાંભળ્યા એનાથી મને બહુ બધું મારી જેટલા ક્વેશ્ચન્સ હતા એ બધી ક્વેરીઝ બધી નીકળી ગઈ અને પછી હું જેવી રીતે ઘરે કંઈક પ્રસંગ આવે કંઈક સંજોગ આવે તો મને એકદમ ખ્યાલ આવવા માંડ્યો કે આ બધું દીપાને છે અને દીપાને થાય છે ફાઇલ નંબર 1 ને થાય છે અને સંજોગ આવ્યો છે અને મારે હું તો શુદ્ધાત્મા છું એટલે એવું પછી ધીમે 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 પ્રેક્ટિસમાં આવવા માંડ્યું પછી સવારના આપણે ચરણ વિધિ કરીએ એટલે થોડું થોડુંક રહેવા માંડ્યું પછી આ ધીમે ધીમે બધા જેમ સંજોગ આવવા માંડ્યા ને અમારા ફાઇલ નંબર 2 છે એ એકદમ ધાર્મિક છે વિરુદ્ધિ પણ ક્રમિક છે તો એમ હું કોઈ પણ સંજોગ આવે ને ત્યારે જોઉં કે એમનામાં શું રિએક્શન આવે છે અને મારા સાથે થાય છે તો મને શું રિએક્શન મારામાંથી ભય જેવું તો સાવ નીકળી ગયું કે બિલકુલ ભય ના લાગે કોઈ પણ વસ્તુ હોય અને કોઈ પણ મુશ્કેલી એમને બહુ મોટી લાગે અને મને સહજ લાગે એમ કે આ છે બધું વ્યવસ્થિત અને ઈ આ વ્યવસ્થિત શક્તિની જે આજ્ઞા છે ઈ મારામાં એકદમ એવી ફિટ થઈ ગઈ છે કે મને કોઈ પણ સંજોગ આવે તો મને ડર ના લાગે આમ બધી 5 આજ્ઞા એ એક જ આજ્ઞામાં પડાઈ જતી હોય ને એવું ફીલ થાય અને એકદમ સારું લાગવા માંડ્યું એકદમ હવે થોડું આમ ઉચાટ જે રહેતો તો એવું તો બિલકુલ નથી રહેતું ઇવન આ કોરોના આવ્યા પછી એક વાર પણ મને એમ નથી થયું કે હાય હાય કોરોના થઈ ગયું શું થશે એવી કોઈ ચિંતા નહીં કઈ જ નહીં અને આમ થોડું મને એમ થવા માંડ્યું કે મને જો આટલું શાંતિ રહે છે આટલું સારું સુખ લાગે છે આનંદ લાગે છે તો ખરેખર મોક્ષમાં તો કેટલું સરસ આનંદ હશે એવું વર્તાવા લાગ્યું અને બીજું એક છે કે જ્યારે પણ આપતા પુત્ર આવતા હતા અહીંયા અમારે ત્યાં સામે કે હું કોઈક વખત
एकाद वक्त दादा आवे त्यारे हूँ दर्शन करवा जती थी तो मने जेटला क्वेश्चन्स होय ने ई एनी मेड़े मारे पूछवा ना पड़े एनी मेड़े एवाज क्वेश्चन्स पूछाय अने एवाज आंसर्स मने त्याने त्याज मळी जता था एटले मने एटलो आनंद थवा मांड्यो के आम हूँ वर्णवी नथी शकती के मारी शु अंदर रहे छे एम अने पछी जे बधा सगावालानी फाइलो होय एमां मारे घणी वार ए लोकोने मारा तरफथी बहु दुख लागी जतुं हतुं तो पहला हूँ एमने दोषी जोई ज लेती थी पण पछी हवे एवुं थवा मांड्यु के हूँ ज्यारे भी क्यारे एमना घरे जवानी होय अथवा ए लोको अमारा त्यां आवाना होय हूँ पहलेथी ज दादा ने प्रार्थना करी दऊं कि भाई आ जे फाइल आवी रही छे एनो संभावे निकाल करी देजो एटले एटलुं सरस बधुं चाले अने एमने पण मारा माटे जे बधा पहला હતા એ બધી આખા અમારા રિલેશન્સમાં બહુ ફરક પડી ગયો અને હવે મને પોતાને બી એવું લાગે છે કે પહેલા મને બહુ બીજાના દોષો દેખાતા હતા હવે દોષો તો દેખાતા જ નથી સિવાય કે એ બધા મને ઉપકારી લાગે છે કે આ તો મારા બધા પડો ખુલી ખુલીને બધા જાય છે એમ સંસારના એવું મને ફીલ થયા કરે છે પહેલા મારે 5 આજ્ઞા 9 કલમ એ બધું બોલવું પડતું હતું આમ આમ એકદમ આમ હું વિચારી વિચારીને બોલતી હતી અને પણ હવે કેવું થાય છે કે હું જેવી ઉઠું એવું તરત જ આ મન વચન કાયથી કિંચિત માત્ર કોઈને દુઃખ ન હોય સીધું ઈ જ આવીને બોલીને જ ઉઠી જવાય અને પછી એક પણ વખત મને કોઈ પણ વસ્તુ મને એટલું સારું લાગે છે કે મારું આખું ભિખારીપણું નીકળી ગયું છે મારા જીવનમાંથી કે ક્યારેય મને દાદા પાસે કંઈ માગવું જ નથી પડતું બધું એની મેળે સહજતાથી જો હું આજ્ઞામાં ક્યાંય પણ અટવાઉં ને એટલે હું 5 આજ્ઞામાં મારી જાતને બેસાડું એટલે બધું બરોબર થઈ જાય અને એકદમ કોઈ બીજું કઈ આમ ભોગવટો આવે કે કઈ કોઈના પ્રત્યે દુઃખ થાય કે એવું કઈ જ ન થાય અને બસ બીજું તો અને આ બસ આપ્તપુત્રો એ અત્યારે આ જે 3 મહિનામાં જેટલી મારી સમજણમાં કચાસ હતી એમાં એટલું બધું સારું મને ફોડ પાડી દીધો છે કે મારો વ્યવહાર હજી ને હજી સારો થતો જાય છે અને એકદમ સુખ અને શાંતિનો અનુભવ થાય છે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ બહુ સરસ હરેન્દ્રભાઈ જેવા પાડોશી મળે પછી તમારું શું થાય આમ તો મૂળમાં સંસ્કારી એ લોકોનો તો ખૂબ ખૂબ ઉપકાર છે બાપરે એમ કે હું મને દાદા મળ્યા તો ફક્ત એમના લીધે જ મળ્યા છે વાત સાચી છે અને તમે આગા પાછા થાવ તો એ તમને આગા પાછા થવા દે એવા નથી હા એટલે એ એમની લાગણી બહુ સારી છે પણ મૂળ આપણે કહીએ કે આ જ્ઞાન મળવાથી શું થાય છે ને એને બહુ સમજવા જેવું છે પહેલી વાત તો એ છે કે આપણામાં એક વિનયનો ભાગ આવી જ જાય છે કારણ કે દ્રષ્ટિફેર થવાથી જીવ માત્રમાં શુદ્ધાત્માના દર્શન ધીમે ધીમે થવાથી એ વિનય ધર્મ કારણ કે વિનય એટલે કે બધામાં ભગવાનના દર્શન કરવા એને વિનય કહે છે અને એનાથી એ મોક્ષનો સિક્કાનું પ્રમાણ છે કે આપણે મોક્ષ માર્ગે ચાલી રહ્યા છે નહીં તો સદવિવેક હોય વિવેક હોય પણ આજે તો એમ સામાન્ય રીતે કહેવાય છે કે વ્યવહારમાં એ વિવેક પણ રહેવો બહુ અઘરો છે તેમાં સદવિવેક તો થવો કારણ કે સતની સાચી સમજણ જ નથી પણ આ સતની સાચી સમજણ પડવાથી ઓળખાણ થવાથી અને એમાં બેસાડી દેવામાં આવે છે આપણે એ કમાલ કરી નાખે છે એટલે એ જે વિનય છે ને એ બહુ મોટી વાત છે અને પછી તમને દ્રષ્ટિ તો મળી હતી પણ આજ્ઞાની ક્લેરિટી થતા જેમ દાદાએ કીધું છે શાસ્ત્રમાં કીધું છે આજ્ઞા એ જ ધર્મ આજ્ઞા એ જ તપ અને એ આજ્ઞા જો આપણી દ્રષ્ટિમાં આવી ગઈ સમજણમાં આવી ગઈ આખો પુરુષાર્થ શું છે છેક લગીનો છેક લગી તો દાદા ભગવાને પણ કીધું કે કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી અમે આજ્ઞાધીન હવે એટલે વિતરાગનો માર્ગ જ આજ્ઞાનો છે અને એ આજ્ઞાની સમજણ આપણે જેમ જેમ પડતી જાય અને
તમને જે તીવરી ક્ષેત્રમાં એનો ઉઘાટ થયો, ફિટ બેસી ગઈ, એ બહુ લાભદાયી થઈ. એક વાત તમે બહુ સારી કહી કે વ્યવસ્થિતની આજ્ઞા, એ આજ્ઞા એવી છે જે દાદા ભગવાને કીધી છે કે એ આજ્ઞા સમજાઈ જાય, આ બાજુ વ્યવસ્થિત સમજાય ને સામા કિનારે કેવળ જ્ઞાન થાય. અને તમે બહુ સરસ કીધું કે એ આજ્ઞા હોય તો બીજી ચારે આજ્ઞા આવી જાય છે, અને ભય નામે રહ્યો નથી. બહુ સારી વાત કહેવાય, બહુ જ સારી વાત કહેવાય કે આગળના એ સંસ્કાર તો ખરા, પણ આ સમજણ સાથે જે રહ્યું એ બહુ કામ કરે છે. અને ખરેખર એ વાત એ સાચી છે કે વિજ્ઞાન કોને કહેવાય કે પૂછ્યા વગર તમને સમાધાન થાય. અને એ ખરેખર એવું છે. જ્યાં તે પ્રશ્ન નહીં પૂછવાના એવું નહીં રાખતા, મહેરબાની કરીને પ્રશ્ન લઈને આવજો. પણ એક વાત છે આ તો કે કુદરતી રીતે એ સમાધાન થતા હોય છે. અને ખાસ કરીને તમે જે સંબંધોની વાત કરી કે આજે તો કે ને બે જણાએ સાથે રહેવું ને તે મહા મુશ્કેલ છે. અને આવા ભરેલા ઘરમાં કે સંબંધોમાં સમાજમાં આ દ્રષ્ટિ સાથે આપણે બધાના જોડેનો વ્યવહાર થાય. અને તમે એ પણ વાત બહુ સરસ કરી કે નવ કલમોની ભાવના ભાવી નથી પડતી, પણ જતા પહેલા આ જાગૃતિ વધવાથી જતા પહેલા તમે જે ગોઠવણી કરી જાઓ છો કે બધા વ્યવહાર બધા એટલા ઇઝીલી ઉકલી જાય છે કે વાત ના પૂછો. અને બે વાત બહુ સરસ તમે એ કીધી કે સવારના ઉઠતાની સાથે મન વચન કાયાથી આ જગતના કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. દાદા ભગવાને એમ કીધું છે કે જે આ ભાવના કરે ને એને તો હું ઉપાડીને મોક્ષે લઈ જઈશ. જે આ ભાવના પર આવે એને ઉચકીને મોક્ષે લઈ જઈશ. આ હકીકત છે, આપતવાણીમાં પણ આવી ગયું છે. અને તમામ પ્રકારનું ભિખારી પણ જતું રહ્યું. બહુ સારી વાત છે, કારણ કે વ્યવસ્થિત તેના માટે દાદાએ તો બહુ સરસ કીધું છે કે અમે જે વ્યવસ્થિત આપ્યું છે, અમે જે જોયું છે, અનુભવ્યું છે, અને તમને જે આપ્યું છે રથિરીમાં આપી દીધું છે. તો કે તમારે મોક્ષે જતા સુધી તમારા વ્યવહારની ફિકર કરવાની જ નથી. પણ જે વ્યવહાર તમે બગાડેલો છે એટલે તમારાથી બગડ્યો છે, એ વ્યવહારને સમો કરવા માટે પાંચ આજ્ઞા આપી છે. હવે એ જેમ જેમ એ સરખું થતું જાય તો પછી પછી કશું રહેતું નથી. એટલે કે કોઈ જાતનું ભિખારી પણ રાખવા જેવું નથી. ખરેખર તો કેવું છે કે બહુ સરસ કીધું છે, અહીંયા આપણને વિચાર આવે ને તો વસ્તુ સામે ભેગી થાય એવી છે. પણ જ્યાં આપણી ભૂલ છે તો ત્યાં બહારના બધા પ્રયત્ન કરવા પછી પણ એ વસ્તુ મળતી નથી. અને એનો જવાબ બહુ સરસ આપ્યો છે કે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો ને જે સત્સાધન આપ્યા છે એમાં બધું જ તેને આખો વ્યવહાર ચોખ્ખો થાય એમ છે. અને તમે બહુ સારી સમજણથી આગળ વધી રહ્યા છો. બહુ સરસ, બહુ સ્પષ્ટતાથી તમે કીધું. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર દીપાબેન, તમે આવીને તમારો અનુભવ કીધો. જય સચ્ચિદાનંદ. અને પહેલા જેમણે મને જયારે કીધું ને, મને હું દર વખતે દાદાને મળવા જતી ને ત્યારે મીન્સ દર્શન કરવા જતી ને ત્યારે તો હું મનમાં બોલતી હતી જ. અને મેં જોયું છે હંમેશા, મેં ઈચ્છ્યું છે ને કે મારે અહો અહો જે મને ભાવ થતો હતો ને હું ત્યાં મનમાં બોલતી હતી. ને નીનાબેને સામેથી કીધું ત્યારે તારે તારો અનુભવ કેવો છે, તો મને હું એટલી ખુશ થઈ ગઈ કે મને જે કેવું હતું કે મારે એમનું ઋણ હું ક્યારેય ચૂકવી નહીં શકું એ મને સામેથી મળી ગયું. કે એટલે અને આ જે ત્રણ મહિનામાં મેં આ સત્સંગો સાંભળીને જે મારી બધી પોલ મારતી હતી કે જે હતું એ બધું એટલું સરસ ખુલે છે કે તમારા બધાનો બી ખૂબ ખૂબ ઉપકાર છે કે આ મોક્ષની ગાડીમાં બેસાડી દીધા છે અને તમે મને પહોંચાડી દેશો એવી પાક્કી શ્રદ્ધા થઈ ગઈ છે. અને એકદમ જલ્દી મને એમ થાય છે કે થઈ જ જશે જલ્દી. વાત સાચી છે. વિશ્વાસ જે ઉભો થાય છે ને એ જેમ જેમ આપણી સમજણ ક્લિયર થતી જાય છે એ આપણે અંદરથી વિશ્વાસ અને કોન્ફિડન્સ લાવે છે કે યસ આપણે કરી શકીશું તો ખરું. ને અહીંયા એનો અનુભવ થાય. બહુ સરસ, ખૂબ ખૂબ આભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપાબેન બહુ સરસ તમારો એક્સપિરિયન્સ. આપણે રાહ જોજો, આપણે પહેલા મહેન્દ્રજીનો એક એક્સપિરિયન્સ સાંભળીએ અને પછી ત્રિમંત્રી બોલાવે તો તમે બોલજો. મહેન્દ્રજી તમારો એક્સપિરિયન્સ કહો, તમારો
ઇનર પરિવર્તન નો શું કહું તમને તો ઘણા એક્સપિરિયન્સ થયા મોટા મોટો અનુભવ જો મને થયો હોય તો અમારે જે એક્સિડન્ટ થયો એમાં ઇન્દુબેન ગઠાણી અને કુલદીપકભાઈ એક્સપાયર થઈ ગયા એ વખત નો જે મને એક્સપિરિયન્સ છે બોડીની પરિસ્થિતિ એવી હતી કે મને લાગતું હતું કે હું એક્સપાયર થઈ જઈશ એમ આખું જે પરિસ્થિતિ જે રીતે ઉભી થયેલી ને જે રીતે અંદર ફિલિંગ આવતા હતા બધા એટલે સામે મોત દેખાય પણ મોત તો એ સહેજ પણ ભય નહીં એક સહેજ પણ ભય નતો લાગતો હવે શું થશે મારું સામે મોત દેખાય આ એક મોટા મોટો એક અનુભવ હતો બહુ સરસ બહુ સરસ હવે આ પૃથ્વી મંત્ર બોલાવો તો દીપાબેન તમારે ફોલો કરશે દીપાબેન જય સચ્ચિદાનંદ અનમ્યુટ કરજો દીપાબેન ઓકે ફાઇન ઘરના આવી ગયા છે ને બધા ઓકે નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણં નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો આયરિયાણં નમો વત્સાયાણં નમો વત્સાયાણં નમો રોય સવસામણં એસો પંચરમકારો સ્વપાવપ્પનાસનો મંગળાણં ચ સવેસિં પરમં હવૈ મંગળં ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કાલનો પ્રોગ્રામ જોઈ લઈએ જરા સવારે 6:30 એ પ્રાતવિધિ 10:15 એ ગુજરાતી સત્સંગ 4:30 એ કીર્તન ભક્તિ 7:30 જુનિયર યુથ ફોરમ 11 થી 18 વર્ષ સુધીના 6 ગ્રેડ થી 12 ગ્રેડ સુધીના યુએસ ટાઈમ 10 AM ઈસ્ટર્ન ટાઈમ બ્રિટિશ ટાઈમ 3 PM આફ્ટરનૂન 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ ને બીજો એક અનુભવ સાંભળવા પધારજો જય સચ્ચિદાનંદ હોમવર્ક કરીને આવજો સવાલો લઈને આવજો તો પછી તમારા સવાલો બરાબર અહીંયા સમાધાન થાય અને બધાને સરસ સત્સંગ થાય જય સચ્ચિદાનંદ બાબાજી દીપકાનંદજી મહાત્મા જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ